નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસ વિભાગની અંદર આપણે સમૂહ એક અને સમૂહ બે જે આટલી ધાતુ તત્વો છે અને આટલાય ધાતુ તત્વો છે એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી હતી. સમૂહ એકના રાસાયણિક ગુણધર્મોની પણ આપણે ચર્ચા કરી હતી. હવે જો ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો સમૂહ એકના જે રાસાયણિક ગુણધર્મો આપણે એવું જોયું હતું કે એના રિડક્શન કરતાના કોઈ ફરમાયની ઓક્સિજન હારે પ્રક્રિયા થાય ત્યારે એની હાઇડ્રોજન હારે પ્રક્રિયા થાય ત્યારે એની હેલોજન હારે પ્રક્રિયા થાય ત્યારે આ બધા જે અલગ અલગ ગુણધર્મો જોયા હતા એની હવે આપણે આગળ ચર્ચા કરવાની છે. ઉદાહરણ તરીકે જો હું તમને વાત કરીએ એટલે કે આપણે એવું કહીએ કે ઓક્સિજન હારે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ સંયોજક બનાવે છે, હેલોજન હારે પ્રક્રિયા કરીને હેલાઇડ સંયોજક બનાવે છે, તો ઓક્સિજન અને હેલોજન સંયોજકની આપણે હવે વાત કરવાની છે. પહેલી જો આપણે શરૂઆતની વાત કરીએ તો આલ્કલી આલ્કલી ધાતુ આપણે વાત સિમ્પલ આપણે એવું જોતા હોઈએ છીએ કે જે ઓક્સાઇડ સંયોજન જો આપણે કોઈ કોઈ ધાતુ છે એની જો ઓક્સિજન પ્રક્રિયા કરીએ તો ઓક્સાઇડ સંયોજન બને છે. આ જે ઓક્સાઇડ સંયોજન છે ને એ અલગ અલગ પ્રકારના હોય એવું આપણે રાસાયણિક ગુણધર્મની અંદર જોયું કે સુપર ઓક્સાઇડ હોય, પેરોક્સાઇડ હોય અથવા તો એ સિમ્પલ ઓક્સાઇડ જે છે હોઈ શકે. સામાન્ય રીતે જ્યારે તમે જુઓ ને કે કોઈ ઓક્સાઇડ સંયોજન હોય જ્યારે તમે પાણી અને પ્રક્રિયા કરો ને ત્યારે હાઇડ્રોક્સાઇડ સંયોજક બનાવે અને એચ ટુ વાયુ જે છે એ છૂટો કરે. એની પ્રક્રિયા જે છે ને એ કંઈક આવી રીતની જોવા મળે કે જ્યારે તમે એન એ ટુ ઓની પ્રક્રિયા બરોબર એટલે કે સોડિયમ ઓક્સાઇડની પ્રક્રિયા પાણી હારે કરો ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એચ ટુ વાયુ છૂટો પડે. પણ આ તો વાત થઈ ખાલી સિમ્પલ ઓક્સાઇડ. હવે ધારો કે અહીંયા તમારી પાસે સોડિયમમાં આપણે એવી વાત કરી હતી કે જ્યારે ઓક્સાઇડ સંયોજનો ભણતા હતા ત્યારે લિથિયમ એ ખાલી સામાન્ય ઓક્સાઇડ બનાવે જ્યારે સોડિયમ છે એ પરોક્સાઇડ બનાવે. મેં તમને એવું કહ્યું કે કેટલાક અપવાદિત કેસ એટલે કે અપવાદિત કેસમાં લોકો જે છે એ સોડિયમ નહીં તે તમને સુપરોક્સાઇડ ને પરોક્સાઇડ સંયોજક બનાવે. તો આજે પરોક્સાઇડ ને સુપરોક્સાઇડ સંયોજક છે એની જો તમે એચ ટુ હારે પ્રક્રિયા કરો સમયના સંયોજનની વાત કરું છું કે સમૂહ એકના જે પરોક્સાઇડ ને સુપરોક્સાઇડ સંયોજક છે એની જ્યારે તમે એચ ટુ એટલે પાણી અને પ્રક્રિયા કરો ત્યારે એચ ટુ ઓ એટલે હાઇડ્રોજન પરોક્સાઇડ અને ઓ ટુ છૂટવા પડે છે જે એના ઓક્સિડેશન કરતા ગુણધર્મ જે છે દર્શાવે છે. આવો આપણે હાઇડ્રોજન ની અંદર કંઈક જોઈ લીધા એટલે એક એક વસ્તુ જે છે આપણે જોતા છે એટલે ખાસ તમે જોશો કે આલ્કલી આલ્કલી ધાતુ તત્વના આલ્કલી ધાતુ તત્વો ઓક્સાઇડ ઓક્સાઇડ પેરોક્સાઇડ ઓક્સાઇડ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ અને સુપર ઓક્સાઇડ સંયોજન અને સુપર ઓક્સાઇડ સંયોજન બનાવે છે. એમાં જે નોર્મલ ઓક્સાઇડ છે એટલે કે આલ્કલી આલ્કલી ધાતુના આલ્કલી ધાતુના ઓક્સાઇડની આલ્કલી ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા સોડિયમ એટલે કે તેના હાઇડ્રોક્સાઇડ તેના તેના હાઇડ્રોક્સાઇડ અને પાણી અને અને ડાયહાઇડ્રોજન અને ડાયહાઇડ્રોજન છૂટો પડે છે બરોબર. પ્રક્રિયા જો આપણે લઈએ તો આગામી રીતે થઈ જશે કે એન એ ટુ ઓ પ્લસ એચ ટુ ઓ એચ યુઝ એન એ ઓ એચ પ્લસ જે છે અહીંયા થઈ જશે એચ ટુ અહીંયા બેલેન્સ કરવા માટે જે રીતે મૂકશો બે એટલે
એટલે અહીંયા બે મૂકો એટલે હાઇડ્રોજન ઓલમોસ્ટ આ બાજુ તમારી પાસે કેટલા જોવા મળે છે ચાર, તો એને ચાર કરવા માટે અહીંયા તમારે મૂકવા પડશે બે. હાઇડ્રોજન કેટલા થઈ ગયા બે, તો ને ચાર થઈ ગયા. પણ ઓક્સિજન જે છે તમે જોશો તો તમને કેટલા જોવા મળશે, ત્રણ જોવા મળે છે. એ જ માટે અહીંયા તમે જુઓ કે અહીંયા તમે મૂકો બે. હવે અહીંયા ઓક્સિજન જે છે કેટલા થઈ જશે, ચાર જે થઈ જશે. સોડિયમ એ ચાર થઈ જશે, તો અહીંયા મૂકું ચાર. તો ચેક કરી લેજો કે હાઇડ્રોજન તમારી પાસે ચાર છે, સોડિયમ ચાર છે, અને ઓક્સિજન એ તમને કેટલા જોવા મળશે. સુપર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થઈને H2O2 અને O2 છૂટો કરે છે, બરાબર. એટલે અહીંયા તમે જોશો તો જે પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડ સંયોજન હશે એ પાણી અને પ્રક્રિયા કરશે, ત્યારે એ હાઇડ્રોક્સાઇડ સંયોજન તો બનાવશે જ તે. પણ આ હાઇડ્રોક્સાઇડ સંયોજન સિવાય અહીંયા જે ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે એમને એમ છૂટો પડશે, H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને જે છે CO2 એટલે કે ઓક્સિજન વાયુ છૂટો પડશે. બીજી વસ્તુ હવે અહીંયા તમે જો તો એ મોટા છે કે આની પ્રક્રિયા જ્યારે પાણી હારે થાય છે ને, જે ઓક્સાઇડ સંયોજન છે એની પ્રક્રિયા જ્યારે પાણી હારે થાય છે ત્યારે આ હાઇડ્રોક્સાઇડ સંયોજન બને છે. આ જે હાઇડ્રોક્સાઇડ સંયોજન છે એને કારણે એ બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે. ખાસ તમે એને જુઓ ને તો કાવી રીતે દેખાશે કે પાણી સાથે ઓક્સાઇડ સંયોજન પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આથી તેના ઓક્સાઇડ સંયોજનો બેઝિક ગુણધર્મ હવે આ કે ડિટેલ કે તમને સિમ્પલ વસ્તુ જે છે એ ખ્યાલ આવી જશે. આ બાજુ આમ તમે જો ને તો NaOH જે છે તો એ NaOH નું જ્યારે વિઘટન થાય, બરાબર, એ NaOH નું જ્યારે વિઘટન થાય ત્યારે એમાંથી ક્યાં મુખ્ય એટલે કે એમાંથી મુખ્ય છૂટો પડે તમે ખાસ જો કે અહીંયા જે NaOH છે એ NaOH નું અહીંયાથી વિઘટન થઈ ને એ બને Na+ બીજું બનશે ઓક્સાઇડ સંયોજન ગુણધર્મ સમૂહમાં નીચે તરફ જતા વધે છે. એટલે જેમ તમે સમૂહમાં નીચેની તરફ વધી જશો ને એમ જે છે એની બેઝિકતાના ગુણધર્મની અંદર જઈ જાય એ વધારે થશે. હવે આવું કેમ થાય? ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈએ ને તો એક છે આપણી પાસે એને હોય છે, આપણી પાસે છે કે હોય છે, બરોબર. એની પછી
જે છે એ આપણે લઈએ આરબી ઓએચ, પછી સીએચ ઓએચ, બરાબર. આ જે ચાર સંયોજન એટલે કે ચાર હાઇડ્રોક્સાઇડ સંયોજન આપેલા, એ હાઇડ્રોક્સાઇડ સંયોજનોમાં તમે ક્રમશઃ જો આમ તમે જુઓ ને તો આ લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રુબિડિયમ અને પછી સીઝિયમ, આવી રીતના તત્વો આવેલા હોય. એટલે આપણે LiOH એવું છે જે છે લખી નાખીએ, છે તો લખી નાખીએ, ખોટું નહીં લાગે એટલે વાંધો નહીં. અહીંયા LiOH જે છે લખી નાખ્યું. આ પાંચ સંયોજન તમને આપેલા છે, એ પાંચ સંયોજનોની જો તમને એસિડિકતાનો ક્રમ પૂછેલો તો કોની એસિડિકતા સૌથી વધારે હશે, તો ખાસ તમે ધ્યાન દીજો કે આ જે પાંચ સંયોજનમાં સૌથી ઉપરની તરફ કોણ રહેલો છે, તો એ લિથિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું કદ સમૂહની અંદર સૌથી નાનું હશે. સમૂહમાં જેમ તમે ઉપરથી નીચે આવો એમ કદમાં વધારો થાય છે, અને કદમાં જેમ વધારો થાય એમ આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે, બરાબર. કેમ કે આયનીકરણ એન્થાલ્પી એટલે આપણે શું કહીએ છીએ કે બાહ્યતમ કક્ષામાં જે રહેલો ઇલેક્ટ્રોન છે એને દૂર કરવા માટે જે ઉર્જાની જરૂરિયાત થાય. તો અહીંયાથી OH માઇનસ આયન સેલેથી દૂર થશે, કઈ તમારું સીધી રીતે જો ને તો આ જે છે ને એ લિથિયમ હાઇડ્રોક્સાઇડ છે, ને આ જે છે એ સીઝિયમ હાઇડ્રોક્સાઇડ છે. હવે તમે વિચાર કરો કે આનું કદ નાનું છે ને આનું કદ મોટું છે, તો આનું કદ મોટું હોવાને કારણે અહીંયાથી OH માઇનસ આયન સેલેથી દૂર થશે, એટલે જે છે એ બેઝિકતાનો ગુણધર્મ CSOH ની અંદર તમને વધારે જોવા મળશે. અહીં આપણે એનું કારણ લખી નાખીએ કે સમૂહમાં નીચે તરફ જતા કદમાં વધારો થાય છે. આથી OH-ion સહેલાઈથી દૂર થશે, જેની સમૂહમાં CHOH સૌથી વધુ બેઝિક જ્યારે LiOH સૌથી ઓછો બેઝિક જોવા મળે છે. બરોબર. એટલે આ આખી વાત જે છે એ થઈ એના બેઝિક તરફ નજર નહીં. હવે તમે વાત કરો ને કે અહીંયાથી આવી રીતે અલગ અલગ તમને પ્રશ્ન પૂછે છે, જેમ કે આ તો વાત થી બેઝિક ગુણધર્મ. હવે તમને અહીંથી પૂછે કે આ જે સંયોજન વ્યવસ્થિત લખી નાખો ને એટલે તમને બધાને કન્ફ્યુઝન ન ઊભી થાય, આખી સીરીઝ એક આખી બની જાય કે LiOH, NaOH, KOH, RbOH અને CHOH. આ ચાર જે સંયોજનો છે એમાં કોની સૌથી વધારે ઉષ્મીય સ્થાયિતા છે? ઉષ્મીય સ્થાયિતા એટલે સિમ્પલ ભાષામાં હું તમને કહું તો શું થાય કે કોઈ વ્યક્તિ હોય ને એ એને તમે થોડી ખોળી કરો ને તો એ તરત ગરમ થઈ જાય, એવી જ રીતે આ જે બધા સંયોજનો છે એ ક્યાં સુધી તમે એને ગરમ કરો તો એ સંયોજનનું વિઘટન ન થાય અને એની કહેવાય ઉષ્મીય સ્થાયિતા. એવું કહેવાય ઘણા લોકોની કેપેસિટી વધારે, બરાબર, ઘણા લોકોની કેપેસિટી બહુ ઓછી. તો આ જે સંયોજન છે પાંચ સંયોજન એની અંદર તમે ખાલી તમારા થોડાક લોજિકલ કોન્સેપ્ટથી વિચારો કે કોની ઉષ્મીય સ્થાયિતા વધારે હશે અને કોની ઉષ્મીય સ્થાયિતા તમને ઓછી જોવા મળે. જો તમે જુઓ ને તો જેમ કદ નાનું હશે ને આપણે એ શું કહ્યું કે બેઝિકતા કોને આધારે નક્કી કરી કે કદને આધારે નક્કી કરી કે જેમ કદ વધારે હશે એમ OH માઇનસ આયન જે છે એ સહેલાઈથી છૂટો થાય એટલે એની બેઝિકતા વધારે. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે કદ વધારે હશે તો એ છેલ્લી કક્ષાની અંદર રહેલો જે ઇલેક્ટ્રોન છે એની પ્રત્યે કેન્દ્રનું આકર્ષણ પણ કેવું હશે? ઓછું હશે. તો હવે આને કારણે શું થાય તમે વિચારો, ઉષ્મીય સ્થાયિતાનો મતલબ શું થાય? હું તમને વિચાર પ્રવડું ને એમ ખાલી તમે વિચાર કે આ જે છે ને એ LiOH છે, એ LiOH માં જે છે આ LiOH નો બને છે, આ જે છે એ તમારી પાસે CSOH નો બને છે. આ બે બંધ માંથી કોની બંધ લંબાઈ સૌથી વધારે છે? તો કે SCOH ની બંધ લંબાઈ વધારે છે,
અસરની બંધ નાણ્વીય રચનાની અંદર તમે ભણી ગયા છો કે બંધ લંબાઈ વધારે હોય તો મોટા એલઆરઓએચની બંધ લંબાઈ ઓછી હોય છે ને એને કારણે લિથિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એની ઉષ્મીય અસ્થાયીતા વધારે હશે જ્યારે એસસીઓએચની ઉષ્મીય અસ્થાયીતા તમને કેવી જોવા મળશે ઓછી જે છે જોવા મળે છે અહીંયા તમે જોવો તારો ત્યારે કે એલઆઈ સમૂહમાં નીચે તરફ જતા ઘટાડો થાય છે. હવે એ તમે જો ને કે એસિડ ધારણની પ્રક્રિયા તો એસિડ ધારણની પ્રક્રિયાને કારણે શું થાય સમૂહ એકના જે સંયોજનો એટલે કે જે સમૂહ એકના જે ઓક્સાઇડ સંયોજનો એ જે પાણીની પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોક્સાઇડ સંયોજન બનાવે છે આ હાઇડ્રોક્સાઇડ સંયોજન જ્યારે કોઈ એસિડની હારે પ્રક્રિયા કરે ત્યારે એ જને ક્ષારીય સંયોજન બનાવે ઉદાહરણ તરીકે જે આપણે જોઈએ તો જે NaOH ને આપણે પકડીએ બરાબર આ જે NaOH છે બીજું તમે જોવો તો હું છૂટું પડશે H2O જે છે એ છૂટું પડશે H2O બેલેન્સ તમારે અહીંયા પ્રક્રિયાને જે છે હાઇડ્રોક્સાઇડ સંયોજનની કોની હારે પ્રક્રિયા કરવામાં આવે સમૂહ એકના હાઇડ્રોક્સાઇડ સંયોજનની એસિડ સાથે પ્રક્રિયા કરતા તેના ક્ષારીય સંયોજન બને છે તેનું કેવું સંયોજન બને છે તો કે ક્ષારીય સંયોજન તે બંધ જોવા મળશે ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખે ને NaOH પ્લસ જે છે એની પ્રક્રિયા કોની હારે થઈ જશે તો કે HCl ની હારે જેને આપણે કહીએ કે અહીંયા મને સમૂહ એકના જે સંયોજન છે એની ઉષ્મીય સ્થાયીતાનો ક્રમ કયો છે બરાબર હજી
આ સમવૈજ્ઞાનિક ગુણનો પછી એમસીક્યુ રિલેટેડ અમુક નાના છે ટોપિક્સ એના પર જોશું એટલે તમને સ્થાયીતા ઉષ્મીય સ્થાયીતા એવા બધા પ્રશ્ન પૂછે પણ ઓલમોસ્ટ છે ને થિયરી ની અંદર આપણે કવર કરી લઈશું તો આ વાત થઈ આજની ધાતુના ઓક્સાઇડ છે હવે ધારો કે હું અહીંયા વાસ્તવિક આગળ લઈ જાઉં કે આજે આલ્કલી ધાતુ તત્વના જે ઓક્સાઇડ સંયોજનો છે એની પછી તમને ખબર હોય તો જે હેલોજન સંયોજન છે એટલે કે જે હેલોજન છે એની આજે જ્યારે પ્રક્રિયા કરતા હતા ત્યારે હેલાઇડ સંયોજન બનતા બરોબર એટલે આલ્કલી આલ્કલી ધાતુના ધાતુના હેલાઇડ સંયોજન આ સિમ્પલ છે પહેલા તમે એટલું વિચારો કે આલ્કલી ધાતુના જે હેલોજન એટલે કે હેલાઇડ સંયોજનો છે બનતા થઈ રહ્યા કે જે હેલોજન સંયોજન એની હારે પ્રક્રિયા કરો એટલે HX પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે અને HX પ્રકારના જે હેલાઇડ સંયોજનો એટલે સ્વભાવે આયનીય ગુણધર્મ દર્શાવે બરોબર તમને ખબર જ છે આયનીય ગુણધર્મ અને સહસંયોજક ગુણધર્મ જોશું આ ટોપિક ને પણ આલ્કલી ધાતુના જે હેલાઇડ સંયોજનો છે એને આપણે અલગ રીતે જે બનાવી છે કઈ રીતે બને તો કે જે આ ધાતુના ઓક્સાઇડ છે ને એ ધાતુના ઓક્સાઇડ ની જ્યારે હેલોજેનિક એસિડ ની અંદર પ્રક્રિયા કરવામાં આવે તો એ હેલોજેનિક એસિડ અંદર પ્રક્રિયા થઈ અને જે એ આપણને આલ્કલી હેલાઇડ સંયોજક બને એટલે તમે જો ને કે સમૂહ 1 ના જે ઓક્સાઇડ છે પછી જે એના કાર્બોનેટ સંયોજન છે એ કાર્બોનેટ સંયોજન ની જો તમે હેલોજેનિક એસિડ ની અંદર પ્રક્રિયા કરો તો હાઇડ્રોક્સાઇડ સંયોજન છે એની જ્યારે તમે હેલોજેનિક એસિડ અને પ્રક્રિયા કરો ત્યારે તમને જે છે એ હેલાઇડ સંયોજક છે જે બનતો જોવા મળશે તમને એટલે બરાબર તો આવી રીતે થશે કે સમૂહ 1 ના સમૂહ 1 ના ઓક્સાઇડ સમૂહ 1 ના ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ 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 અને કાર્બોનેટ સંયોજનની હેલોજેનિક એસિડ સાથે પ્રક્રિયા કરતા સાથે પ્રક્રિયા કરતા ખૂબ જ છે હેલાઇડ સંયોજન બને બરાબર આગલી ધાતુના હેલાઇડ સંયોજનની કાર્યની પ્રક્રિયા થશે હવે અહીંયા થોડુંક આપણે આગળ વિચારીએ પહેલા તો પ્રક્રિયા જે છે એ ખાસ છે કે MOH પ્લસ જે છે HX હેલોજેનિક એસિડ જે છે બરાબર હેલોજેનિક એસિડ એટલે આપણે એવી રીતે લઈ લઈએ કે HX બરાબર HX સંયોજન આપણે અહીંયા લઈ તો શું બનશે તો કે M બનશે M X સંયોજન જે છે બનશે ને એ સિવાય અહીંયા તમે જોવો તો H2O જે છે છોટું પડે હું અમુક લખું છું એ ખ્યાલ આવે છે આ જે M છે ને એ M ની જગ્યાએ લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ અને સીઝિયમ જે છે આપેલું છે આ જે X છે ને એ X ની જગ્યાએ ક્લોરીન બ્રોમિન ને આયોડિન આપેલું છે બરાબર MOH સંયોજન એની જે તમે HX સાથે પ્રક્રિયા કરશો એટલે આવી રીતે બને એવી જ રીતે M2O ની બરાબર M2O ની પ્રક્રિયા જ્યારે તમે HX સાથે કરો HX ની હારે કરો ત્યારે જે છે એ મૂળ ઉપર છે HX સંયોજન જે છે એ છૂટું પડે એટલે આ રીતે ટૂંકમાં હેલાઇડ સંયોજન જે છે બરાબર હેલાઇડ સંયોજન કેવા છે પ્રકાર હોય હવે જો સેન તમે જો ને તો આવી રીતે બને કે LI પહેલા આપણે ક્લોરીન લઈએ તો LIF પછી જે છે E NA પછી K RBF અને CXF આવી રીતના અલગ અલગ હેલાઇડ સંયોજનો બને બીજો એ અગત્યનો ગુણધર્મ તમે જો ને તો ખાસ એ છે કે અલગ અલગ જે હેલોજન સંયોજન છે હેલોજનના જે તત્વો છે એની સાથે આ સમૂહ 1 ના જે સંયોજન છે
એની સક્રિયતાનો ક્રમ એટલે કે જુદો જુદો એટલે ક્યાં ફોર્મેશન એન્થાલ્પી એટલે તમારે થર્મોડાયનેમિક્સ ની અંદર તમે જોયેલું છે કે ફોર્મેશન એન્થાલ્પી એટલે કે સર્જન એન્થાલ્પી છે એ સર્જન એન્થાલ્પી નું ઋણ અને ધન મૂલ્ય એટલે ફ્લોરિન જે છે ને એ ફ્લોરિન ધારે તમે જોશો ક્લોરિન ધારે જેમ તમે ઉપર થી નીચે આવો ને સમૂહ એટલે ધારો કે અહીંયા તમે લિથિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ રુબિડિયમ ક્લોરાઇડ અને સીઝિયમ ક્લોરાઇડ તો ફ્લોરિન ધારે ના જે તત્વો ક્લોરિન ધારે જ્યારે સમૂહ એક ના તત્વો જે છે એ સંયોજન બનાવશે તો એની માટે જે ફોર્મેશન એન્થાલ્પી છે એનું મૂલ્ય સમૂહમાં નીચે તરફ આવતા ક્રમશઃ તમને વધતું જોવા મળશે બરાબર અસાઇનમેન્ટ એટલે સોરી મટીરીયલ ની અંદર તમને આખો બોક્સ ની અંદર એની જે એનાલિસિસ વાળી બાબત આપી છે જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે આવો એમ કઈ રીતે આ તત્વો ની જે છે ક્લોરિન ધારેની ફોર્મેશન એન્થાલ્પી ના ઋણ મૂલ્યમાં વધારો થશે એવી જ રીતે ત્યાર પછીના જેટલા તત્વો છે બરાબર એ પછીના તત્વોની અંદર તમે જોશો ને તો ઋણ એન્થાલ્પી નું મૂલ્ય ઓછું થતું જોવા મળે છે એટલે સિમ્પલ ભાષાની અંદર તમે જોવો ને તો કે કઈ રીતે કે સમૂહ એક ના તત્વો ની ક્લોરિન સાથે પ્રક્રિયા માટે સર્જન એન્થાલ્પી નું મૂલ્ય સમૂહમાં નીચે તરફ જતા વધુ ઋણ બને બરાબર એટલે સમૂહ એક ના તત્વોની ક્લોરિન સાથેની પ્રક્રિયા માટે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય સમૂહમાં નીચે તરફ જતા વધુ ઋણ બને છે પણ જેમ ક્લોરિન ને બ્રોમિન આવે એટલે કે CL ક્લોરિન બ્રોમિન અને આયોડિન સાથે સમૂહ એકના તત્વો ની પ્રક્રિયા થતા સર્જન એન્થાલ્પી નું સર્જન એન્થાલ્પી નું ઋણ મૂલ્ય ઓછું થાય છે આ બધું તમને ખબર પડે ને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ની અંદર તે વાત કરી હતી કે ઓલું ની જોવાનું કે -2 -3 છે તો એની અંદર નાનું રહે તો નાનું માં ભણતા હતા એવું નહીં આંકડા ક્લિયર ની દ્રષ્ટિએ તમારે જોવા જવાનું થાય ઉદાહરણ તરીકે આપણે લઈને વાત કરીએ ને તમને સીધું ખ્યાલ આવે કે આની મૂલ્ય છે ને -200 કિલો જૂલ હોય તો આનું મૂલ્ય જે છે ને -600 કિલો જૂલ થાય એટલે તમે જો ફ્લોરિન ના બંને સંયોજન છે એટલે જો સમૂહમાં ઉપરથી નીચે આવ્યા તો એવું કહ્યું કે સર્જન એન્થાલ્પી નું સમૂહમાં ઉપરથી નીચે તરફ ઋણ મૂલ્ય વધે હવે ધારો કે હું એવું કહું તમને કે આ ક્લોરિન છે ને અહીંયા ક્લોરિન છે એ આ તો અહીંયા ધારો કે હોય 400 તો અહીંયા ધારો કે હોય 169 એટલે આમ તમે જો કે હું કે ક્લોરિન બ્રોમિન ને આયોડિન સિવાય જે સમૂહ એક ના તત્વો છે એની માટે સમૂહમાં નીચે તરફ જેમ તમે આવો ને એમનો ઋણ મૂલ્ય જે છે એ વખતે તમને જોવા મળે ઓછું થતું જોવા મળે એટલે કાંઈક આવી રીતની વાત જે છે એ હેલાઇટ સિવાયમાં જોવા મળે હવે અહીંયા બહુ બધું લાગુ પડે બહુ બધું એના એટલા માટે લાગુ પડે કે આવર્ત કોષ્ટક ની અંદર જ્યારે તમે ડાબી બાજુના તત્વોને જુઓ ને તો આ ડાબી બાજુના તત્વો કદની દ્રષ્ટિએ જે છે ને એ તમને સૌથી વધારે જોવા મળે બરાબર ડાબી થી જમણી તરફ જેમ તમે જાઓ એમ કદમાં ઘટાડ પડે સિમ્પલ એક આવર્તની વાત કરું છું કે તમે લિથિયમ થી લઈને જ્યારે નિયોન સુધી જશો એમાં લિથિયમ નું કદ સૌથી નાનું હશે જ્યારે નિયોન નું કદ જે છે ને બરાબર એટલે કે નિયોન પહેલા જે ફ્લોરિન છે બરાબર એ ફ્લોરિન નું કદ જે છે એ ઓછું જોવા મળશે કેમ કે એક જ કક્ષક ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે એને કારણે એનું સંકોચન જે છે વધારે થાય તો હવે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આ તત્વ નું કદ સૌથી વધારે છે બરાબર ને આ જે ક્લોરિન તત્વ છે એનું કદ ઓછું એટલે કદમાં અહીંયા તફાવત છે તો કદમાં થતા તફાવતને કારણે અને બીજો એક તફાવત અહીંયા તમને જોવા મળે તફાવત કયો છે કે આ સાઈડ નું ધન આયન છે જ્યારે આ સાઈડ નું ઋણ આયન છે હવે ધન આયન ને છે ને ઋણ
પદમય એકમો જોવા મળે છે. તો તમે રાસાયણિક બંધન જાણવી રચનામાં જોઈ નહી વાગેલો બઝાનનો નિયમ દેશ લાગુ પડે. ને આ બઝાનના નિયમ ઉપરથી જે છે ને એના સહસંયોજક બંધનો ગુણધર્મ કે સંયોજક જે સંયોજક હશે એ સહસંયોજક સ્વભાવ ધરાવતો હશે કે આની આ સ્વભાવ ધરાવતો હશે કે બંને તમે આ નક્કી કરી લો. પહેલા એક એક ગુણધર્મ જે છે જોઈ બરાબર કે બઝાન નિયમ ઉપરથી કઈ રીતે જે છે નક્કી થાય હું અહીંયા એમ લખી નાખું એટલે તમને બહુ કન્ફ્યુઝન ન થાય. જો આપણે હું ભણીએ છીએ એ હું તમને ભૂલવાડી ન દઉં એટલે તમે ભૂલી ન જાઓ. કેમ કે આવું કોઈ મોટી રોકેટ સાયન્સ પણ વાત કરી પણ આપણે ધીમે એટલે જ આવીએ છીએ કેમ કે આ ઇનઓર્ગેનિક છે અને આની અંદર તમારે યાદ થોડુંક વધારે રાખવાનું છે પણ એ તો જ યાદ રહેશે કે જો અહીંયા સિમ્પલ પોઈન્ટ જે છે તમે સમજેલા છો. તો હવે હું તમને એવું કહું કે ધન આયનના કદ ઉપર એટલે કે આ હેલેટ સંયોજનો છે એની માટે બોઝાનોન કઈ કઈ રીતે કામ કરશે એની જો આપણે વાત કરીએ તો કે ધન આયનનું કદ ધન આયનનું કદ ઉપરથી જે છે ઈ આપણે એનો સહસંયોજક કે આયનીય બંધ જે છે એને કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ રીતે તમે ફ્યુઝમાં નામ તમને અહીંયા દેખાડો જમની લિથિયમ તમારી પાસે છે બરોબર તો કે LiCl LiCl ની અંદર લિથિયમ નું કદ નાનું છે. આ લિથિયમ નું કદ નાનું છે એટલે હું એમ કહું કે લિથિયમ નું કદ ક્યાં આવી રહી છે આ લિથિયમ નું કદ છે ને એની પછી જે છે ઈ ક્લોરીન નું કદ છે. તો આ જ એની નજીક આવે ને ત્યારે કા કાર્બન પ્રકારની ઘટના થાય એટલે કે કાવ્ય પ્રકારની ઘટના થઈને આ ઘટનાને કારણે કે આ મુખ્ય ધ્રુવીભવન છે બરોબર એ ધ્રુવીભવન જે થાય એને કારણે તમને સહસંયોજક કે આયનીય બંધ ખબર પડે. તો એ કઈ રીતે ધન આયનના કદ ઉપરથી આપણે નક્કી થશે. જો ધ્રુવીભવન એટલે ધ્રુવીયતા અને ધ્રુવીય ક્ષમતા આની હું વ્યાખ્યા નથી લખાતો કેમ કે તમને ખ્યાલ હશે ચેપ્ટરમાં તમે આગળ જોઈને આવ્યો છો પણ જે વસ્તુ આપણા ટોપિકને રિલેટેડ છે એ વસ્તુ આપણે લખશું. ધન આયન નું કદ ધન આયન નું કદ કઈ રીતે આધાર રાખશે તો કે જેમ જેમ ધન આયન નું જેમ ધન આયન નું કદ નાનું કદ નાનું અને ઋણ આયન નું અને ઋણ આયન નું કદ વધુ સંયોજન નો બંધ સહસંયોજક 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 બંધ તરીકે સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે બરાબર. એટલે જો તમે વાત કરો કે LiCl એટલે આપણે વાત કરીએ કે LiCl અને CaCl ની અંદર કોનું ધ્રુવી કોનો સહસંયોજક ગુણધર્મ વધારે હશે એટલે કે આ Li એટલે આ LiCl અને CaCl આ બે ની અંદર કોણ જે છે એ તમને વધારે જે છે એ સહસંયોજક જોવા મળશે. જો હું મેં અહીંયા તમને કીધું આ બે માં ધન આયન નો કદ કોનો નાનો છે તો કે લિથિયમ બરાબર. તો ધન આયન લિથિયમ નો નાનો છે અને ક્લોરિન જે છે એ મોટો છે તો એને કારણે અહીંયા શું થશે કે ધ્રુવીભવન વધારે થશે આનો સહસંયોજક ગુણધર્મ વધારે હશે અને આનો સહસંયોજક ગુણધર્મ ઓછો હશે. આ બે ની કમ્પેરિઝન સીધી ભાષામાં જો લખો એટલે કાવી રીતે લખી શકાય કે સમૂહમાં સમૂહમાં ઉપરથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નીચે તરફ જતા સહસંયોજક
વંદના વંદના ગુણધર્મમાં ગુણધર્મમાં ઘટાડો થાય છે. સહસંયોજક પદનું ગુણધર્મ તમને વધારે જોવા મળશે. એટલે આપણે અહીંયા જે લખેલા છે લિથિયમ ક્લોરાઇડ થી લઈને સીઝિયમ ક્લોરાઇડ સુધી એવી રીતે અહીંયા આપણે આમ લખી નાખીએ લિથિયમને અનુરૂપ બને. અહીંયા લિથિયમ ક્લોરાઇડ, અહીંયા લિથિયમ ક્લોરાઇડ, અહીંયા લિથિયમ બ્રોમાઇડ અને લિથિયમ આયોડાઇડ આ ચાર સંયોજન તમારી નામે છે. આ ચાર ની અંદર તમને કોઈ ઉપયોગ છે કે કોની અંદર સહસંયોજક બંધન ગુણધર્મ વધારે હશે તમે એ રીતે નક્કી કરો. તો સિમ્પલ આ રીતે તે નક્કી થાય કે ધનાયન ઉપદાન આની અંદર છે ને આ ચારેય જે છેલ્લા ઋણે કે જે અંડરલાઈન કરું છું ને ખાસ જો આ ચારેય જે તત્વો છે એના ઋણાયનના કદમાં આયોડિનનું ઋણાયનનું કદ સૌથી વધારે છે. તો એને કારણે એનું ધ્રુવીય ગુણ વધારે થશે ને એને કારણે એના સહસંયોજક બંધના ગુણધર્મમાં વધારો હશે. તો એવું કહેવાય કે ઋણાયનનું કદ ઋણ આયનનો કદ સમૂહમાં ઉપરથી નીચે તરફ અરે જેમ ઋણ આયનનો કદ વધારે હશે જેમ ઋણ આયનનો કદ વધારે હશે તેમ સહસંયોજક બંધનો સહસંયોજક બંધનો સ્વભાવ વધુ જોવા મળે છે. ઋણાયનનો કદ મોટો આવે આ તો વાતની કદ. હવે થોડુંક આપણે એવું વિચારીએ કે ધારો કે અત્યારે તો આપણી પાસે એવી કન્ડિશન છે કે વીજભાર સમાન છે. ધારો કે વીજભાર સમાન ન હોય તો વીજભાર અલગ અલગ આપેલો હોય કે સમૂહ એકના અંતે તત્વમાં લિથિયમ થી લઈને સીઝિયમ સુધી અંતે આપણને પ્લસ વન વીજભાર જોવા મળે છે. અહીંયા તમને કોઈ બધું એવું કહીએ કે વીજભાર ધારો કે અલગ અલગ હોય તો મોટે જો વીજભાર એટલે કે ધનાયન અને ઋણાયન અથવા તો વીજભાર ધનાયન ધ્રુવીભવનની ક્ષમતા વધુ આ તમે જોવો તો આપણે ઓક્સાઇડ સંયોજન જોયા. હવે ઓક્સાઇડ સંયોજન માટે
અને પછી તમે હાઇલાઇટ છે જો એમાં કે કે ગુણધર્મોની વેરાયટી જોવા મળે છે ની ચર્ચા કરી. હવે એ તમે બીજી પૂછું જો તો કે રીતે થાય એક લેટિસ એન્થાલ્પી હો તમે શબ્દ આમ પડે તો છે બરાબર. લેટિસ એન્થાલ્પી જે છે એ કોને કહેવાય? એક મોલ જે ઘન આયનીય પદાર્થ હોય ને વાયુની સ્વરૂપમાં ફેરવવા માટે જે ઉર્જાની જરૂરિયાત થાય ને એને એની લેટિસ એન્થાલ્પી કહેવાય બરાબર. અને એક છે જલીય દ્રવ એન્થાલ્પી બરાબર. આ બે શબ્દ તમે સાંભળીને લેટિસ એન્થાલ્પી તમે શબ્દ સાંભળેલો હશે અને જલીય દ્રવ એન્થાલ્પી લખો થાય તો કે એક મોલ જે આયનીય વાયુની આયનીય છે એની જ્યારે પાણીની અંદર ઓગળવામાં આવે ત્યારે જે ઉર્જા છૂટી પડે એને એની કહેવાય જલીય દ્રવ ઉર્જા એવું કહેવાય. આજે સમૂહ એકના તત્વો છે ને સમૂહ એકના તત્વો માટે ઘન ને વાયુ લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જેમ લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય વધારે તેમ તેનું ગલનબિંદુ પણ વધુ જોવા મળે અને તેની દ્રાવ્યતા અને તેની દ્રાવ્યતા ઓછી હોય છે બરાબર. આવાથી લેટિસ એન્થાલ્પી હવે આપણે ઘણો કે વાત કરી કે જલીયકરણ એન્થાલ્પી તો જલીયકરણ એન્થાલ્પી માટે જે છે એ ખાસ જલીયકરણ એન્થાલ્પી કોને કહેવાય કે જ્યારે એક મોલ આયન વાયુમય આયન હોય એને જ્યારે તમે પાણીની અંદર ઉમેરો એટલે જે ઉર્જા છૂટી પડે એની જલીયકરણ એન્થાલ્પી એવું કહેવામાં આવે બરાબર. એની વ્યાખ્યા જો આપણે સિમ્પલ ભાષામાં લઈએ તો એને આવી રીતે થાય જલીયકરણ એન્થાલ્પી. એક મોલ વાયુમય આયનને પાણીમાં ઉમેરતા છૂટી પડતી ઉષ્માને જલીયકરણ એન્થાલ્પી કહે છે. જલીયકરણ એન્થાલ્પી કહે છે. હવે જો જેમ જલીયકરણ એન્થાલ્પી વધારે ને એમ દ્રાવ્યતા જે છે એ વધારે હશે એટલે કે જેમ જલીયકરણ એન્થાલ્પી વધુ તેમ દ્રાવ્યતા વધુ જોવા મળે છે. એટલે જેમ જલીયકરણ એન્થાલ્પી વધારે હશે એમ જેમ જલીયકરણ એન્થાલ્પી વધુ હશે એમ એની દ્રાવ્યતા તમને કેવી જોવા મળશે વધારે જોવા મળશે. હવે કોઈ સંયોજન સમૂહ એકના સંયોજનની જો પાણીમાં દ્રાવ્યતા નક્કી કરવી હોય તો આ રીતે જે છે એ નક્કી થશે.
જલીયકરણ એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી ઇઝ ગ્રેટર ધેન લેટિસ એન્થાલ્પી, લેટિસ એન્થાલ્પી. ત્યારે દ્રાવ્ય થશે, એટલે ત્યારે એની દ્રાવ્યતા હશે, દ્રાવ્ય થશે પાણીની અંદર, પાણીની અંદર દ્રાવ્યની વાત છે, દ્રાવ્ય થશે. પણ જો આવી રીતે હોય કે જલીય, જલીયકરણ એન્થાલ્પી લેટિસ એન્થાલ્પી, તો દ્રાવ્ય થશે નહીં. ટૂંકમાં આજેના સંયોજનો હતા, એ અલગ અલગ સંયોજનોની જે છે આપણે વાત કરી, ઓક્સાઇડ સંયોજન, હેલાઇડ સંયોજન, એના કેટલાક અલગ અલગ લેટિસ એન્થાલ્પીને, એની એન્થાલ્પી લેટિસ એન્થાલ્પીને, જલીકરણ એન્થાલ્પીને લગતા ગુણધર્મો. તો આ પહેલા આપણે જોયા ભૌતિક ગુણધર્મો, પછીના રાસાયણિક ગુણધર્મો અને એના જે સંયોજનો છે, એના ક્યાં ક્યાં પ્રકારના ગુણધર્મો જોવા મળે છે એની વિશે ચર્ચા કરી. તો આ લેક્ચરની અંદર તમને ખ્યાલ આવ્યો હશે, મેં આશા રાખીશ.